રાજ્યમાં આજથી ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે શાળાઓ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ ધોરણ 1 થી 9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું હતું. કોરોનાની થર્ડ વેવ બાદ આજથી ધોરણ 1 થી 9ની શાળાઓ છે તે ફરી એકવાર શરૂ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની એસઓપી સાથે તમામ શાળાઓ છે તે શરૂ કરવાનું છે નિર્ણય લેવાયો. ત્યારબાદ આજથી તમામ શાળાઓ છે તે સ્કૂલ શરૂ થઈ છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે તમામ વિદ્યાર્થીઓ છે તે સરકારની એસઓપીનું પાલન સાથે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી અને શાળાએ અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે. શાળા દ્વારા પણ જે વિદ્યાર્થીઓને ઓનલાઈન સ્ટડી કરવું હોય તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા અને જેને ઓફલાઈન સ્ટડી કરવા માટે આવવું હોય તેના માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી. આપણી સાથે વિદ્યાર્થીઓ છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે જે ઓફલાઈન શિક્ષણ ફરી એકવાર શરૂ થયું છે, કેટલી રાહતની વાત? જ્યારે ઓનલાઈન ક્લાસ હતા ત્યારે ટીચર્સનો વોઇસ બ્રેક થતો હતો અને વોઇસ આવે ન આવે અને સમજાતું નહોતું, અને જ્યારે ઓનલાઈન હતું ત્યારે નેટ પૂરું થઈ જતું હતું અને કોઈક વાર ટીચરને લેટ થઈ જાય અને કોઈક વાર અમારે નેટ ન આવે તો અમને લેટ થઈ જાય, તો અમને સમજમાં ન આવે તો એ નથી સારું. અને હવે ઓફલાઈન છે તો એમાં સારું છે કે ટીચર એ ટાઈમ ઉપર હોય અને અમે ટાઈમ ઉપર આવી જાય, અને તો ટીચરને કઈ ક્વેશ્ચન હોય તો અમે ટીચરને પૂછી શકીએ. સ્પષ્ટપણે જે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નો હોય તો તેનું સમાધાન છે તે ઓન ધ સ્પોટ ક્લાસરૂમમાંથી જ. મારી સાથે અહીંના શિક્ષક છે, આપણે તેની સાથે પણ વાત કરીશું. બેન, ઓફલાઈન શિક્ષણ હવે શરૂ થયું છે, કેટલું વિદ્યાર્થીઓ માટે ઉપયોગી? વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. એ લોકોનો કોન્ફિડન્સ લેવલ વધી શકે છે, પ્લસ જે ઓનલાઈનમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હતું એ બધું બંધ થઈ અને ઓફલાઈન ફેસ ટુ ફેસ એ લોકો શિક્ષણ લઈ શકે છે, જે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષક માટે બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે આ નિર્ણય ખૂબ જ સરસ છે કે ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ ગયો છે. બાળકો છે તેનું જે તેમના અભ્યાસની સાથે સાથે તેની મનોસ્થિતિ છે તે પણ અહીં સુધરે છે. એક શાળા છે, એક ડિસિપ્લિનનું સ્થળ છે કે જ્યાં શિક્ષણની સાથે સાથે સામાજિક જવાબદારીઓ સાથે સાથે શિક્ષા જે શિસ્તના પાઠ છે તે પણ ભણાવવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક વિભાગનો એક સર્વે છે તેના મુજબ તેમનું કહેવું છે કે જે સમયાંતરે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ છે તેમાં ફેરફાર થવાને કારણે વિદ્યાર્થીઓના મનોસ્થિતિ છે તેના પર તેની અસર પડે છે. જોકે ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ છે તે શરૂ થઈ ગયું છે, તેને કારણે જરૂરથી વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર છે અને હવે તેમનું ભણતર છે તે સારી રીતે અને આગળ છે તે પણ વધી શકશે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.